કોઈ પ્રોબ્લેમ મોટો નથી હોતો દોસ્ત, એક હતો ખેડૂત. એના ખેતરમાં એક પથ્થરનો ભાગ હતો જે ખેતરની જમીનમાંથી ઉપસી આવેલો હતો. ઘણીવાર ખેડૂતને જમીનમાં દટાયેલી આ શિલાને કારણે ઠોકર વાગી જતી. કેટલી વાર ખેડૂતનું હળ આ પથ્થર સાથે અથડાતું અને એનું કામ અટકતું. હવે રોજની જેમ એક દિવસે ખેતી તો કરતો ફરી પાછો પથ્થરની સાઈડ આવ્યો અને એનું હળ જે છે એ પથ્થર સાથે અથડાયું અને જરા બટકાઈ ગયું. ખેડૂતે નક્કી કર્યું કે આજે તો આ પહાડ જેવી શિલાને જમીનમાંથી ઉખાડીને જ રહીશ. એ ગયો ગામમાં, ચાર પાંચ લોકોને બોલાવી લાગ્યો અને મને એટલે એ લોકોને એમ કહે કે ભાઈ જો મને એટલી તકલીફ પડે છે, હું ખેતી કરતો હોઉં છું, ખેતી વખતે આ જમીનની અંદર દટાયેલો પહાડ જેવો પથ્થર છે એને કારણે મારું બહુ નુકસાન થયું છે, તો આજે બધા ભેગા મળીને આને ઉખાડીને ખેતરમાંથી બહાર ફેંકી દઈએ. આવું બોલીને એણે પાવડાથી ખોદવાનું શરૂ કર્યું. ત્રણ ચાર વાર પાવડો માર્યો તો પથ્થરો આખે આખો બહાર નીકળી ગયો. એની મેળે ત્યાં ઉભેલા બધાને સરપ્રાઈઝ થયું કે અમને શું કરવા બોલાયા, આટલું ઈઝીલી આ પથ્થર બહાર નીકળે એમ હતો તો અમને શું કરવા બોલાવ્યા. એક જણે હસતા હસતા એમ કહ્યું કે ભાઈ તું તો કહેતો હતો બહુ મોટી પહાડની શિલા છે, આટલા વખતથી મને હેરાન કરે છે, મારું કામ અટકી જાય છે, અને આ તો બે ત્રણ વાર માર્યો એમાં તો બહાર આવી ગયો, મામૂલી પથ્થર છે. ખેડૂતને પોતાને પણ આશ્ચર્ય થયું કે આટલા વર્ષોથી જેને મોટો પથ્થર ગણતો, જેને શિલા ગણતો, એ તો સાવ આવો મામૂલી નીકળ્યો. જો પહેલેથી જ ખબર હોત ને પહેલેથી પાવડાથી ટ્રાય કર્યો હોત તો ના આવું નુકસાન થાત, ના કોઈની સામે મજાકનું પાત્ર બન્યો હોત, ના સમય આટલો વ્યર્થ ગયો હોત. આજનો મોર્નિંગ મંત્ર, આપણે પણ આવું જ કરતા હોઈએ છીએ, અઝ્યુમ કરી લઈએ છીએ કે પ્રોબ્લેમ બહુ મોટો છે, બહુ મોટો છે, બહુ મોટો છે. હોય એના કરતા મોટો હાવ ઉભો કરનારા માણસો માત્ર બે જ જગ્યાએ ચાલે, એક પોલિટિશિયન તરીકે અને બીજા માર્કેટિંગના એડ ગુરુ તરીકે. રેડિયો મિર્ચી 98.3 FM, સવારના 7:10 થઈ રહી છે, 8 જુલાઈ 2014. ગુડ મોર્નિંગ માય ડિયર.